ય બળ હવે સમજો અત્યાર સુધી તમે વિદ્યુત ક્ષેત્રમાં બળ શીખી ગયા છો જેમ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે એમાં વિદ્યુત બહાર હોય તો તમને ખબર છે આટલું બળ લાગે છે ક્યુ ઇન ટુ રાઇટ

માત્ર બળની જ વાત કરી દઉં તો ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રમાં અને આપણે ચુંબકીય ક્ષેત્ર બી લઈ લઈએ ચાલો ચુંબકીય ક્ષેત્ર અહીંયા પસંદ કરીએ બી અને વિદ્યુત બહાર લઈ લઈએ ક્યુ વિદ્યુત બહાર ક્યુ અને એનો વેગ લઈએ ગતિમાન છે એટલે ગતિમાન ઉપર બળ લાગશે તમે જો ક્રોસ ગુણાકારમાંથી મૂલ્ય મેળવશું અને મેગ્નેટિક ફોર્સ પણ કહેવાય તો ક્યુ વી બી સાઈન અને ઠીટા તો તમને ખબર છે જે બે સદીશો ક્રોસ ગુણાકાર એમની વચ્ચેનો ખૂણો તો વી અને બી વચ્ચેનો કોણ એનો મિનિંગ એવો થાય ચુંબકીય ક્ષેત્રમાં જો અલગ અલગ કોણે વિદ્યુત બહાર દાખલ થશે તો એના પર લાખ બળ પણ જુદું જુદું હશે આ બળની કેટલીક લાક્ષણિકતા જોઈએ કેટલાક ગુણધર્મો જોઈએ ઓકે નંબર વન સમજો ઓકે આ બળની દિશા ક્રોસ ગુણાકાર પરથી તમને મેળવી શકે છે અથવા તો એક ફ્લેમિંગનો રૂલ છે ડાબાનો રૂલ ઓકે એના પરથી પણ મેળવી શકાય છે એ પછી વાત કરીએ પેલા કેટલી લાક્ષણિકતા જોઈએ જો વિદ્યુત બહાર સ્થિર હોય યાદ રાખજો ક્યુ કેવો હોય ક્યુ સ્થિર હોય એટલે વીઝ થઈ ગયો તો સ્થિર વિદ્યુત બહાર ઉપર મેગ્નેટિક ફોર્સ ઝીરો થાય વી બરાબર ઝીરો સિચ્યુએશન સિચ્યુએશન હોય તો મેગ્નેટિક ફોર્સ કેટલું થશે ઝીરો બીજું ક્રોસ ગુણાકારમાં સાઇન વિધિ આવે છે સાઈન ઝીરો એકસો એસી ઝીરો છે તો એનો અર્થ કે જો વેલો જો વી ચુંબકીય ક્ષેત્રને પેરેલલ હોય એક જ દિશામાં હોય અથવા તો વિરુદ્ધ દિશામાં હોય પેરેલલમાં બે કિસ્સા આવશે એક તો ઠીટા ઝીરો થાય છે થાય તો ચુંબકીય બળ ઝીરો થાય આ સિચ્યુએશનમાં ચુંબકીય બળ ઝીરો થાય ક્લિયર ચાલો જો આની સિવાયનો કોઈ પણ એંગલ હોય એટલે કે ઝીરો અને એકસો એસી સિવાયના કોઈ પણ એંગલ એ પદાર્થ દાખલ થાય એટલે કે વિદ્યુત ભારિત કણ દાખલ થાય તો એ ચુંબકીય બળ અનુભવશે

તો બળ છે વીને પણ લંબ હોય અને બીને પણ લંબ હોય બળ વેગને લંબ હોય ત્યારે તમને દિમાગમાં રાખવાનું છે જો આ સિચ્યુએશન હોય મિત્રો આ સિચ્યુએશન હોય વેગ ઓકે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો આ બળ છે એ જ કેન્દ્રગામી બળ પૂરું પાડશે આ કિસ્સામાં બળ ને લંબ હોય છે બળ વેગને લંબ હોય તો ગતિપથ વર્તુળાકાર બને ઓકે ગતિપથ ગતિપથ બનશે બનશે વર્તુળાકાર વર્તુળાકાર જેમ કે હું અહીંયા એક કેસ આપણે ધ્યાનમાં લઈ લઈએ તો અહીંયા ધારો કે આ સેન્ટર છે ઓકે અને અહીંયા આ વેગ છે અને વિચારો અહીંયા બળ છે તમને ખબર છે બળ વેગને લંબ હોય તો ગતિપથ વર્તુળાકાર બને ઓકે તો અહીંયા વી ક્રોસ બી નો જે રાશિ બળ મળે છે વી અને હોય એટલે વીને તો લંબ થાય જ બળ ઓકે એટલે ગતિપથ વર્તુળાકાર બનશે અને આ બળ કેન્દ્રગામી બળ પૂરું પડે છે તેમાંથી તમે એમ બી સ્કવેર મેળવી શકો છો કોઈ ઇશ્યુ છે નહીં ઓકે થોડુંક એક્ઝામ્પલ લઈએ આ કંડિશનમાં શું થાય તો કેન્દ્રગામી બળ મળે ઓકે બીજી એક વાત કરીએ એની સાથે સાથે ગતિપથ આ જ કિસ્સામાં ગતિપથ વર્તુળ અચળ પણ વેગની દિશા બદલાય એનો મિનિંગ એવો થાય ગતિ ઉર્જા અચળ રહે ભાઈ વેગનું મૂલ્ય અચળ તો ગતિ ઉર્જા અચળ રહે ઓકે સિમ્પલી એક ઉદાહરણ લઈ લઈએ આપણે અહિયાં વિદ્યુત બહારિત કણ દાખલ થાય છે વિવેક થી આવે છે ઓકે અહિયાંથી ગતિ શરૂ કરે છે અને વિવેક આવે છે વિદ્યુત બહારિત કણ વિચારો એક્ઝેક્ટ અહીંયા પહોંચ્યો ધન લઈએ છીએ આપણે

તો વેગ છે એ જ સમતલમાં કેન્દ્રગામી બળ નો સદી અને ગતિપથ પણ એ જ સમતલમાં ગતિપથ હું વ્યવસ્થિત દોરી દઉં છું મિત્રો ગતિપથ કંઈક આવો બનશે વર્તુળાકાર ચાલો આ ગતિપથ છે હવે યાદ રાખો ધારો કે માઈનસ ક્યુ વિદ્યુત બહારિત કોણ આવ્યો તો ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી પ્રમાણે જ મેળવવાનું એની ઓપોઝિટ સાઈડ રાખે કેમ કે માઇનસ ક્યુ ઓકે માઇનસ વિદ્યુત ભાર હોય તો એકદમ ક્લિયર વાત થઈ ગઈ ઓકે ફ્લેમિંગનો રૂલ તમારે જો લેવો હોય તો હું દર્શાવી દઉં છું તમને જો મિત્રો તમે ફ્લેમિંગનો રૂલ પણ મેળવી શકો છો જે પ્રવાહ માટે છે પણ આપણે ધન વિદ્યુત ભારિત કણ માટે લઈએ તો વિચારો ધન વિદ્યુત ભારિત કણ છે એટલે કે ક્યુ ચાર્જ જે આ તરફ ગતિ કરે છે ઓકે તો એક તો તમારી બિગ મેન એટલે કે સૌથી મોટી આંગળી બિગ બિગમેન અપોઈન્ટર છે પહેલી આંગળી પોઇન્ટર છે આ ત્રણે ત્રણ પરસ્પર લંબ લેવા ઓકે તો બિગ મેન છે એ વેગની દિશામાં રાખો આંગળી મેગ્નેટિક ફિલ્ડની દિશામાં રાખો તો અંગૂઠો તમે છે બંને વડે રચાતા સમતલને લંબ કેન્દ્રગામી બળ આપશે અથવા તો વી ક્રોસ બી પ્રમાણે બળની દિશા આવશે ઓકે ધારો કે વિદ્યુત બધી કણ માઇનસ હોત તો બળ પ્લસ લઈને જ મેળવવાનું અને એની ઓપોઝિટ સાઈડ લઈ લેવાનું કેમ કે ચાર્જ માઇનસ છે એટલે બળની દિશા ઓપોઝિટ છે તો માઇનસ ચાર્જ હોય તો ધન વિદ્યુત જ ગણવાનો અને જ્યારે બળ જે દિશામાં મળે એની ઓપોઝિટ સાઈડ લેવું ગેટ આ જ નિયમ પ્રવાહ ધારિત તાર હશે એ ચુંબકીય ક્ષેત્રમાં હોય તો પણ એ બળ એના તાર ઉપર લાગતા બળની દિશા મળી શકે છે બરાબર છે તો આને કહેવાય ડાબા હાથનો ફ્લેમિંગ નો નિયમ ઓકે એને કહેવાશે ભાઈ ફ્લેમિંગ્સ

અંગા નંબર થી બહુ બડા સવાલો તમે તૈયાર થી જાય એક ઇક્વેશન આવડે તો વેગમાન પણ મળી જાય qb r આ વેગમાન થશે ત્રિજ્યા પણ મળે r = mv / qb ગેટ ઇટ આવર્તકાળ પણ મળે જેમ કે અહીંયા તમે r લખ્યું છે અહીંયા qb લખ્યું છે v એક પરિભ્રમણ પૂર્ણ કરે તો ગતિપથની ત્રિજ્યા r 2πr અંતરના છેદમાં સમયને આવર્તકાળ કહેવાય આવૃત્તિ પણ મળે બહુ બડા કિસ્સા મળી જાય આપણે નિયમિત વર્તુળાકાર ગતિ માટે હંમેશા એક આ સિચ્યુએશન હોવી જોઈએ અને શરત ઉપરથી તમે બહુ બધા પ્રશ્નો ગણી શકો છો રેડી થઈ ગયા બાદ ઓકે ચાલો કેટલાક પ્રશ્નો ગણીએ તમને વધુ સ્પષ્ટ થાય લેટ સી એક્ઝામ્પલ ચાલો જુઓ મિત્રો પ્રશ્ન છે તમારી સામે આ ડોટ છે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે જે તમારા પૃષ્ઠને બહાર આવે છે છે અને કણ ગતિ કરે ઓકે ફ્લેમિંગનો જે નિયમ હતો એ ડાબા હાથનો હતો એટલે કોઈ જમણો હાથનો ઉપયોગ કરીને ન મેળવે અને ત્યાં તમને એક હિન્ટ આપેલી હતી કે ભાઈ માઇનસ ચાર્જ આવે ને તો આપણે પ્લસ ચાર્જ સ્વીકારવાનો અને દિશા પ્લસ ચાર્જ પ્રમાણે મેળવાની બળની દિશા અને જે પણ દિશા મળે એની ઉલટી લેવી ઓકે તો ધારો કે વી અહીંયા આ તરફ છે વી વી ક્રોસ બી પ્રમાણે જે અહીંયા ડોટ ડોટ એટલે અહીંયા રૂપે બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે પેન મૂકો અને વી થી બી તરફ તમે ભ્રમણ આપો વી થી બી વી થી બી તરફ તમે સ્ક્રૂને ભ્રમણ આપો ઓકે તો ઉપર તરફ આવશે બળ બળ ઉપર તરફ એટલે ધન વાય પણ આપણે તો માઇનસ ચાર્જ છે એટલે ઋણ વાય દિશામાં આવશે ઓકે તો આનો આન્સર મિત્રો ઋણ વાય ફ્લેમિંગનો ડાબા હાથના નિયમનો ઉપયોગ કરી શકો છો

એ દરેક કણનો ચાર્જ અને દળ અલગ અલગ હોય તો એનો અર્થ કે બી અને વી તો બધા માટે કોમન છે ઓકે તો અહીંયા આર છે ને એ ક્યુ અને એમ ઉપર આધારિત છે ઓકે તો પહેલા તમને ખબર હોવી જોઈએ પ્રોટોન પ્રોટોન માટે ચલો પ્રોટોન માટે હું લઈ લઉં છું અહીંયા માસ પ્રોટોન નું માસ ભાઈ પ્રોટોન નું માસ આપણે એમ લઈ લઈએ પ્રોટોનનો ચાર્જ પ્રોટોનનો ચાર્જ આપણે પ્લસ ઈ લઈએ છીએ ઓકે ડ્યુટેરોન

ચાલો આલ્ફા કણ માટે આલ્ફા કણ એટલે હિલિયમ ન્યુક્લિયસ તો આલ્ફા કણનું દળ બે પ્રોટોન બે ન્યુટ્રોન એટલે ફોર માસ ઓફ પ્રોટોન માસ ઓફ પ્રોટોન આપણે એમ કીધું છે અને બે પ્રોટોન બે ન્યુટ્રોન હોય પ્રોટોનનો ચાર્જ આવશે આલ્ફાકણ નો ચાર્જ એટલે પ્લસ ટુ ઇ ગેડિટ હવે જરાક ધ્યાનથી જુઓ આ ત્રીજાનો તમે ગુણોત્તર લેશો તો આપણે લઈએ આર પ્રોટોન જેમ આર ડ્યુટેરોન જેમ આર આલ્ફા કણ અને ક્યુ ઓપોન એમનો ગુણોત્તર છે

ચાલો ઈ બાય એમ તો બધામાં નીકળી જશે એટલે વન જેમ વન બાય ટુ જેમ વન બાય ટુ ગેટ ઇટ આવું થશે રાઈટ ચલો મિત્રો આમાં તમારે લસા લેવો હોય તો અહીંયા થશે ટુ જેમ વન જેમ વન ઓકે અને અહીંયા પણ એવું પણ તમે લખી શકો કે ડ્યુટેરોન ની ત્રિજ્યા અને આલ્ફાક ની ત્રિજ્યા સરખી થાય

સમાન ગતિ ઉર્જા દાખલ થાય તો તેમની ત્રિજ્યા આર પી જેમ આરડી જેમ આર અલ્ફા બરાબર ઓકે ગુણોત્તર લઈએ ભાઈ સમાન ગતિ ઉર્જા તો સૂત્ર તો એ જ લાગશે તમે લખો છો ભાઈ કેન્દ્રગામી બળ

ચાલો કેપિટલ લખો સ્મોલ આર લખો કોઈ ફરક નથી પડતો પહેલું આપણે લખીએ પ્રોટોન બીજા માટે લખીએ ડ્યુટેરોન ત્રીજા માટે લખીએ ડ્યુટેન રૂટ એમ ચાલો રૂટ એમ જ છે તમને ખબર પ્રોટોન નું પ્રોટોનનો ચાર્જ ઇ છે ઓકે આપણે સંબંધ મેળવશે યસ રૂટ એમ અપોન ઈ જેમ બીજા માટે ડ્યુટેરોન નો દળ રૂટ ટુ એમ અપોન ચાર્જ ઈ છે આલ્ફાક નું દળ

આનું તમે માન એટલે કે મૂલ્ય પણ મેળવી શકો છો મિત્રો મૂલ્ય ઓકે જોવાનું તમને મૂલ્ય પૂછ્યું હો તો અહીંયા આપણે મેળવવાનું છે પ્રવેગ એપ બરાબર તમે એમે લખો છો ફોર રૂટ થ્રીશન ઇઝ ઇક્વલ ટુ ફોર રૂટ થ્રી છેદમાં દળ હવે દળ વન મિલિગ્રામ એટલું તો ટેન એસ ટુ માઇનસ સિક્સ આ બંને નીકળી જશે તમારો એક્સેલરેશન આવશે 4√3 આ પણ આ એક્સેલરેશન કેન્દ્રગામી નથી કેમ લંબ રૂપે દાખલ થતો નથી રાઈટ પાટલો પર વેગા આવશે ચાલો સર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે કણ દાખલ થાય છે ન દાખલ થતો હોય તો શું થાય તો એને ડિસ્કસ કરીએ ચાલો જુઓ મિત્રો વિદ્યુત ભારિત કણ q છે એ ચુંબકીય ક્ષેત્ર b સાથે θ કોણે ગતિ કરે તો તમે અહીંયા જોઈ શકો છો કે યામ પદ્ધતિ છે x y z રાઈટ હવે એમાં એક અગત્યની વાત હવે બી છે ને એ ધન છે જુઓ બી છે એટલા માટે અહીંયાથી એક આ દિશા લઉં છું આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એકચ્યુઅલી એક્સઅસની દિશામાં છે અને આ અક્ષ લઉં છું એ વાય છે ઓકે હવે એક્સઅસની દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર છે તો હું વિદ્યુત ભારિત કણને વિવેક થી દાખલ કરું છું જો અહીંયાથી આ કણ આવે છે વિદ્યુત થાય આ વેગના બે ઘટકો મળશે તમને રાઈટ એક ઘટકા વેગ નો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવશે હવે ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે એટલે હું એને સમાંતર ઘટક કહું છું અને ખૂણો બનાવે એનો તમે કોસ ઘટક લો છો

જે આવશે વી સાઇનથિટા ગેટ ઇચ હવે ચુંબકીય ક્ષેત્ર એક્સ દિશામાં છે સમજજો ચુંબકીય ક્ષેત્ર એક્સ દિશામાં હવે એનો લંબ ઘટક કયો છે એને લંબ વેગ કયો છે વી સાઇનટિટા જુઓ અત્યાર સુધી તમારો વેગનો સદિશતોની પોતે જ ચુંબકીય ક્ષેત્ર અને લંબ હતો હવે એવું નથી હવે વેગ આ તરફ છે એટલે બે ઘટકો મળશે ઇઝ ધ ક્લિયર ઓકે તો અહીંયા હું વેગના બે ઘટકો તમે વિચારેલા જ છે એની જ આપણે વાત કરીએ હવે જુઓ હવે આનું વાય દિશામાં તો વી સાઈન વી ક્રોસ બી પ્રમાણે કેન્દ્રગામી બળ લાગશે જુઓ લંબ વેગ કયો છે વી સાઇન ઠીટા અને વી ક્રોસ બી પ્રમાણે તમે ગુમાવો અને વી થી બી તરફ તો અંદર તરફ કેન્દ્રગામી બળ આવશે ઇટ ઓકે તો કેન્દ્રગામી બળ અંદર તરફ આવશે અંદર તરફ એક વેગ આવી રીતના છે બળ કેન્દ્ર તરફ આમ લાગશે આ વેગ છે વીસ એટલે એનો ગતિપથ કવ આવો વર્તુળાકાર બનશે લંબ માટે કે કેન્દ્રગામી બળ સેન્ટર તરફ આવશે અહિયાં થ્રી ડાયમેન્શન છે હવે જુઓ એક વેગ છે ઘટક અહીં તમને શું લાગુ પડશે જો એમાં ક્યુ વીલમ અને બી બરાબર છે ને લમ ઘટક જ કેન્દ્રગામી બળ પૂરું પાડે તો અહીંયા આવશે એમ સમજો એમ અથવા તો અહીંયા ક્યુ

લંબ ઘટક ઘટકને કારણે બળ તો આવી જ ગયું તમે એ બળ લખો છો ક્યુ વી લંબ ક્રોસ બી આવો લખો છો ને તો બીજા કિસ્સામાં આ બળ આવશે એફ આ લંબ ઘટકને કારણે સમાંતર ઘટકને કારણે ક્યુ વી સમાંતર ક્રોસ બી હવે તમે જરાક જુઓ આ વિ સમાંતર છે એ બીની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે ઓકે એ વેગ પર બળની અસર નથી થતી એટલે વેગ અચળ રહેશે ઓકે તો અહીંયા હું થોડુંક વ્યવસ્થિત લખ લખી દેવા અહિયાં વિલંબ ઘટક વિલંબ ઘટક કયો છે

કેન્દ્રગામી બળ પૂરું પાડે અને એને કારણે ગતિપથ વર્તુળાકાર બને ગતિપથ વર્તુળાકાર બને ચાલો બીજી વાત કરીએ સમાંતર ઘટકને કારણે તો અહીંયા હું સમાંતર ઘટક લઈ લઉં છું વી પેરેલ ઓકે વી પેરેલ છે વી કોસ થીટા ચાલો ચુંબકીય ક્ષેત્રને કારણે આના પર લાગતું બળ લઈએ સમાંતર તો અહીંયા ક્યુ વી પેરેલ ક્રોસ બી અહીંયા તમે લખશો તો વી વી પેરેલ બી ઇન્ટ અને બી વચ્ચે ઝીરો સમાર ઘટક બીની દિશામાં છે ઝીરો એટલે આ બળ ઝીરો હોવાને કારણે શું થાય તો ભાઈ જે વેગ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે એ અચળ રહેશે એટલે કે વી પેરેલ વી કોઈકવલ ટુ કોન્સ્ટન્ટ તો એનો મિનિંગ શું થયો તો જુઓ લંબ ઘટક કણનો ગતિપથ વર્તુળાકાર બનાવશે અને સમાંતર ઘટક આ વર્તુળાકાર ગતિપથને આગળ વધારશે એને એટલે ગતિપથ કઈક આવો થશે હેલિકલ ગેટ તો આગળની દિશામાં જે વેગ છે એ વી કોસ થીટા થી આગળ જશે કણ અને વર્તુળાકાર ગતિ માટે વી સાઈન થીટા વેગ જવાબદાર છે એને એટલે આ કિસ્સામાં આ સ્થિતિમાં આ કિસ્સામાં એટલે કયો કિસ્સો જ્યારે વિદ્યુત બારી કણ ચુંબકીય ક્ષેત્રને લંબ ન હોય ત્યારે ગતિપથ ગતિપથ કેવો બને હેલિકલ બને હેલિકલ બને આ હેલિકલ ગતિપથ છે ને કેટલીક લાક્ષણિકતાઓ છે હું અહીંયા લાક્ષણિકતાઓ લઈ લઉં છું ઓકે આ દિશા એક્સ છે અને આ દિશામાં જ ચુંબકીય ક્ષેત્ર છે ઓકે ગતિપથ તમે લો છો એ જ પ્રમાણે હું લઈ લઉં છું અહીંયા ગતિપથ રાઈટ હવે વિચારો અહીંયા એક બિંદુ મેં એ લીધું છે અને અહીંયા બિંદુ બી લીધું છે એ બી ઓકે આ એ બી છે એમાં આ સ્પર્શક ની જે વેગ હોય ને એ લંબ ઘટકને કારણે હોય જે તમે કહો છો વી સાઈન થીટા અને એક્સક્સ ને પેરાલ ઘટક છે સમાંતર ઘટક એ આગળ લઈ જાય છે ઓકે તો એક પરિભ્રમણ પૂર્ણ કરે તો એક્સ દિશામાં કેટલું અંતર કપાય એ બી જેને પીચ કહેવાય પીચ ઓકે પીચ એટલે એક પ્રકારનું અંતર જ છે એક પ્રકારનું ડિસ્ટન્સ છે પીચ કોને કહેવાય તો કે ભાઈ જ્યારે વિદ્યુત ભારિત કર્ણ ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક એન્ગલ એ દાખલ થાય ત્યારે એનો ગતિપથ હેલિકલ બને તો હેલિકલ હેલિકલ ગતિપથમાં જો જો હેલિકલ ગતિપથમાં વિદ્યુત બહાર એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે સમક્ષિત અંતરને આપણે શું કહીશું ભાઈ પીચ કહે છે અને ઓલરેડી આ એનસીઆરટીમાં પણ આપેલું છે એક્ઝામ્પલ છે ગેટ તો તમારા કિસ્સામાં પીચ એ બી માપ થશે હવે તમને ખબર એક પરિભ્રમણ પૂર્ણ કરે લાગતો સમય કયો કહેવાય ભાઈ આવર્તકાળ જો સમજો મનક્યો અંતર એટલે વેગ ગુણ્યા સમય વેગ તો પેરેલ ઘટક આવશે અને આવર્તકાળ ટી આવશે આ આવર્તકાળ વર્તુળાકાર ગતિપથનો છે એને વર્તુળા કરોરી ક્યુ વી બી ક્યુ વી લમ બી ક્યુ ના લમ ઘટક ને કારણે ચાલો અહીંયાથી આ જશે આપણે મેળવવાનું છે આવર્તકાળ તો જોજો અહીંયા એમ અપોન આર

જો મિત્રો એક સરસ મજાનો ક્વેશ્ચન છે અદભુત સવાલ આકૃતિને ધ્યાનમાં લઈ ચુંબકીય ક્ષેત્ર બી ને રૂપે દાખલ થતો વિદ્યુત ભારિત કણ તમને દેખાય છે ભાઈ ડી પોળાઈની ચુંબકીય ક્ષેત્ર છે આ બંને બોર્ડર છે એની પછી અને પહેલા ચુંબકીય ક્ષેત્ર નથી ઓકે તો સિમ્પલ છે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વિવેકથી કણ લંબરૂપે દાખલ થાય એટલે એ વર્તુળાકાર ગતિ પ્રાપ્ત કરશે કેમ કે બી ને લંબરૂપે દાખલ થાય છે ઓકે તો ક્ષેત્ર છોડે ત્યારે લાગતો સમય એક તો મેળવવાનો છે ક્ષેત્ર છોડે ત્યારે લાગતો સમય અને પ્રારંભિક વેગની દિશા જે તમને હોરિઝોન્ટલ લાઇન બ્લુ કલરની દર્શાવેલ છે ત્યાંથી લમંતર એટલે કે ભાઈ ક્ષેત્ર છોડે ત્યારે આ લમંતર મેળવવાનું છે ઓકે તો પહેલું આપણે લઈએ લાગતો સમય લેટ સી ધારો કે ભાઈ કેન્દ્રગામી બળ ક્યાં લાગશે તો વી બી વી ક્રોસ બી પ્રમાણે આ તરફ બળ લાગશે તો અહીંયા ધારો કે એનું સેન્ટર છે અને હું સેન્ટર લઈ લઉં છું ભાઈ સી ગેટ ઇટ અને વિદ્યુતભારિત કણનો ગતિપથ વક્ર થશે અને આખું વર્તુળ નહીં બને કેમ કે ક્ષેત્ર એટલું નથી એટલે એનો ગતિપથ કંઈક આવો થઈ જશે અહીંયા આવો બનશે ઓકે જો ક્ષેત્ર હોત તો આમ વર્તુળાકાર બનત પણ અહીંયાથી છોડે છે વેગ આ દિશામાં સ્પર્શકની દિશામાં અહીંયા વેગ હું કંઈક લઈ લઉં છું ભાઈ ડેસ ઓકે હવે અહીંયાથી લમંતર પણ શોધવાનું છે ઓકે તો ભાઈ આ ખૂણો પણ તમને મળી જાય જો પૂછ્યો હોય તો કે ભાઈ કેટલું કોણીય સ્થાનાંતર અનુભવે ઓકે તો આની સાથે કંઈક આટલા એંગલ થી કોણી આસન અંતર જો આ વેગ તમે પાછળ લંબાવશો ને તો આ એ જ ખૂણો કહેવાય મૂળ દિશા સાથે અને કોણીય આસન અંતર કહેવાય ગેટ ઇટ એ બંને કોમાન થાય લંબ અંતર તો આપણે આ અંતર પણ ગણવાનું છે નામકરણ કરી દઈએ જેમ કે ભાઈ તમે આને નામ આપો છો x ઓકે આને નામ આપો છો x ડેશ અથવા તો આનું કઈ કામ નથી તો અહીંયા x ક્યો અને y ક્યો તો આપણે xy અંતર ગણવાનું છે અને જ્યારે કણ અહીંયા જુઓ એ બિંદુ થી દાખલ થયો અને વાય બિંદુ સુધી પહોંચે તે માટે લાગતો સમય પણ મેળવવાનો છે નો પ્રોબ્લેમ ઓકે તમને ખબર છે આ સેન્ટર તમે લ્યો તો આ ત્રિજ્યા થશે ઓકે અને કણ અહીંયા પહોંચી ગયો તો આ પણ ત્રિજ્યા જ કહેવાય વર્તુળાકાર ગતિપથ માટે જ છે ક્લિયર સોરી ચાલો ક્લિયર છે આટલી વાતો ઓકે રૂપે દાખલ થાય તો એક સૂત્ર તો તમારા માટે કોમન જ છે ઓકે હું અહીંયા એક સૂત્ર લખી દઉં છું શું સૂત્ર આવશે ભાઈ કેન્દ્રગામી બળ આવશેનાર આટલું તો આવશે જ આના પરથી તમારે જે પણ જોઈતું હોય બધું જ મળી જશે ઓકે પેલો ડિફ્લેક્શન મેળવવું હોય તો સિમ્પલ છે ભાઈ જુઓ આ એંગલ જો ઠીટા હોય તો તમે ગણતરી કરશો તો આ એંગલ પણ ઠીટા જ આવશે ઓકે જો તમે નિયમિત વર્તુળમાંય ગતિનો અભ્યાસ કર્યો હોય તો તમને ખબર છે જેમ કે આ બિંદુ એ છે આ બિંદુ બી છે અહીંયા અહીંયા વેલોસિટી પણ વી તો હવે જુઓ જે બે બિંદુ છે એ અને બી એની વચ્ચેનો જે કેન્દ્ર સાથેનો ખૂણો નાઇન્ટી થાય તો આ બંને વેગ વચ્ચેનો ખૂણો પણ નાઇન્ટી થાય છે એના આધારે તમે કહી શકો છો એ બિંદુ પાસે વેગ અને વાય બિંદુ પાસે વેગ તો આ બંનેના વેગ સદીશો વચ્ચેનો ખૂણો જે છે એ જેટલો કેન્દ્ર પાસે થશે એટલો જ થશે

કેમ કે આ માપ છે ને આ માપ એ ડી થવાનું છે આ કાટકોણ ત્રિકોણ અહીંયા બને ક્લિયર આ ડી બનશે તો હું અહીંયા જો સાઈન ઠીટા લઈશ તો ડી તો તમને રકમમાં જ આપેલું છે ડી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હવે જુઓ તો અહીંયા થીટા ખૂણો બને તો આ ભાગ તમને ખબર છે કેટલો થાય એ અને સી નું માપ છે એ સી નું માપ સમજો એસી એ તો ટોટલ આર ત્રીજા થશે તો એનો અર્થ કે આટલું માપ r માંથી તમે r કોસ થાટ વાત કરશો એટલે આવશે r 1 - કોસ થાટા ઓલરાઈટ તો સામેની ભાગ સામેની બાજુ છેદમાં પાસાની બાજુ એટલે તમારો અહીંયા આવશે r કોસ થાટા ઓકે સોરી સામેની બાજુ છેદમાં કર્ણ આવશે સાઈન થાટા એટલે સામેની બાજુ કર્ણ હવે r ક્યાંથી મેળવું તો r તમે અહીંયાથી મેળવી શકો વેલોસિટી વેલોસિટી ઉડાળો વેલોસિટી ઓલરેડી આપેલી છે તો અહીંયા r = mv / qb

મિત્રો આના ઉપરથી તમે આવર્તકાળ પણ મેળવી શકો છો કેમ કે સમય મેળવાનો છે એ થી વાય માટે લાગતો સમય જોજો બહુ મસ્તીની વાત છે હવે અહીંયા તમારો કે પહેલો કેસ લઈએ તો તમે નોર્મલી ખબર છે ભાઈ જો 2 પાઈ આર જેટલો અંતર કાપે ને તો કેટલો સમય લાગે આવર્તકાળ જેટલો અંતર કેટલો સમય લાગશે ઓકે પણ અહીંયા 2 પાઈ આર છે પણ જો હું અહીંયા કોણીય લઈ લઉં તો કોણીય સ્થાનાંતર કોણીય સ્થાનાંતર તમને ખબર છે ભાઈ ટુ પાઈ જેટલું કોણીય સ્થાનાંતર થાય આખો એક પરિભ્રમણ તો આવર્તકાળ જેટલો સમય લાગશે અહીંયા તો ડિફ્લેક્શન થીટા છે તો કેટલો સમય લાગશે તમારે મેળવવાનો છે સમય તો સમય ટી થીટા જેટલો કોણીય સ્થાનાંતર માટેનો સમય ધેટ ઇઝ ટી ઓકે ઇનટુ થીટા અપોન ટુ પાઇ ટી ક્યાંથી મેળવું ટી ઉપરથી તમે મેળવી શકો છો જેમ આર મેળવ્યું અહીંયા એમ ટી પણ મેળવી શકો છો ઓકે આર

ઓકે આટલો સમય લાગે રાઈટ ઓકે છે આ રેડિયનમાં લેવાનો કેમ કે હોય તો આપણે ખૂણો ત્રિકોણમિત લઈએ છીએ તો આ ખૂણો સેમાં લેવાનો છે ભાઈ રેડિયનમાં આટલો સમય લાગશે હવે આપણે મેળવીએ કેટલું પ્રારંભિક થી કેટલું લંબ અંતર પ્રારંભિક વેગથી લંબ અંતર પણ ક્યારે ક્ષેત્ર છોડી આ ભાગ એટલે એક્સ વાય પણ જ્યારે ક્ષેત્ર છોડે તે વખતનું લમંતર લમંતરને હું અહીંયા એક્સ કહી દઉં છું ઓકે રેડી લાલ આ માપ કેટલું આવે તો તમને ખબર છે આર કાઉસમાં વન માઇનસ કોસ્ટીટા બરાબર છે આર

અને આ તમને ખબર જ છે નિયમિત વર્તુળમય ગતિમાં આ તમને ખબર જ છે ઓકે આ બધા માટે ભાઈ કોમન સૂત્ર થશે ફોકસ કરવું રાઈટ ધારો કે કન્ડિશન એપ્લાય છે શરત આપેલું નથી શરત કે ભાઈ ઠીટા છે સૂક્ષ્મ હોય તો તમે શું લખો તો સાઈન ઠીટા બાય ટુ ઇઝ નિયરલી ઇક્વલ ટુ ઠીટા બાય ટુ તો આ થવાનું છે ઓકે તો એક્સ વાય કેટલું થાય એક્સ વાય તો જુઓ વાય આવશે ટુ આર અને સાઇન સ્કવેર છે એટલે જે પણ મૂલ્ય આવશે એનો વર્ગ થશે સ્ક્વેર છે એટલે હવે અહીંયા ઉપર જુઓ તમે સાઈન ઠીટા મેળવેલું છે અહીંયા સાઈન ઠીટા ડીઅપોન આર ડીઅપોન આર મેળવેલું છે જુઓ સાઇન ઠીટા તો ઠીટા ઇઝ ઇક્વલ ટુ તમે ડીઅપોન આર લખી શકો છો અહીંયા तो टू आर, स्क्वेर आर स्क्वेर. Is, आ सूत्र આવશે 2r d2 / r2 दैट इज અ બેનો વર્ગ પર છે નીચે એટલે 4 આવશે ઓકે તો અહીંયા આવશે r d2 / 2r એટલે એટલું આવશે પણ જો આ શરત હોય તો નહીતર નહીં એકદમ ક્લિયર આઈ થિંક કે સરસ મજાના સવાલો હતા સરસ મજાના કોન્સેપ્ટ હતા વિડીયો તમને ગમ્યો હશે તમે તો લાઇક કરો શેર કરો અને જો તમારું કોઈ પર્સનલ સજેશન હોય તો નીચે મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો ફરી પાછા આવા વિડીયો સાથે મળશો ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર મિલતે બ્રેક કે બાદ